નમસ્કાર ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજની વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે અયોધ્યામાં થવા જઈ રહ્યો છે તેને લઈને બાવીસમી તારીખની તૈયારીઓ તો પૂરજોશમાં અત્યારે જોવા મળી રહી છે આખું અયોધ્યા ત્યાં તો રેડ એલર્ટમાં છે કારણ કે ઘણી મોટી સંખ્યામાં જે સેલિબ્રિટીઝ ઉપસ્થિત થવાના છે મોટા મોટા નેતા ઉપસ્થિત થવાના છે સાધુ સંતો મહંતો શંકરાચાર્ય ઘણા બધા ત્યાં ઉપસ્થિત થવાના છે અને ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે એમ કહેવાય ને કે જે સંતો મહંતો ઉપસ્થિત હોય વડાપ્રધાન પોતે ઉપસ્થિત હોય અને કેવા મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત હોય ત્યારે ચોક્કસ અયોધ્યાનો માહોલ જોવા જેવો હોય કારણ કે ભગવાન શ્રી રામની આટલા વર્ષો બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે દરેક લોકોમાં ઉત્સાહ છે નાના બાળકથી માંડીને વયો તમામ વ્યક્તિ અત્યારે એમ જ કોઈને મળવા પણ જઈએ તો પણ સૌથી પહેલાં એમ જ કહેતા હોય છે જય શ્રી રામ એ જય શ્રી રામ એટલા માટે કારણ કે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને નાના નાના બાળકથી માંડીને વયો તમામ લોકોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે બાવીસમી તારીખ એ બીજી દિવાળી જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે કારણ કે ઉત્સાહ એટલો બધો છે તમામ લોકોમાં ઉમંગ અત્યારે આવતો એવો છે કે ના આ વખતે આ બાવીસમી તારીખ છે તેને લઈને ઉજવણી તમામ લોકો કરીશું દરેક જગ્યાએ જે દીવા પ્રગટાવવામાં આવશે રોશની હતી જે તમામ જે શહેરો પણ સજાવવામાં આવ્યા છે ફ્લેટ હોય તો ફ્લેટમાં પણ જે શણગાર કરવામાં આવે છે સોસાયટીમાં તમામ લોકો એકત્ર થઈને ફટાકડા ફોડવાનું આયોજન છે ચોક્કસ છે બીજી દિવાળી હોય તેવો અત્યારે તો માહોલ છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ ઓઝા કે જેઓ ઉત્સવ વિશેષજ્ઞ છે સાથે સાથે શૈશવભાઈ વોરા આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ બ્લોગર છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે નમસ્કાર જય શ્રી રામ મુકેશભાઈ શરૂઆત કરવા માંગીશ મુકેશભાઈ દિવાળીમાં પણ આપણે ઘણી ચર્ચા કરી હતી કે ના દિવાળીની કેવી રીતે ઉજવણી કરીએ દિવાળીમાં આ વખતે નવું શું કરીએ પણ જ્યારે ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં ક્યાંક બીજી દિવાળી જાહેર થાય તેવી શક્યતાઓ છે કારણ કે રામ મંદિરનું જે નિર્માણ થવા જઈ રહ્યું છે તેને લઈને અને તેમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય આખી અયોધ્યા નગરીઓ મહા ઉત્સવ ને લઈને મહા ઉત્સવ જે મળ્યો છે એક નવો ઉત્સવ મળ્યો છે બાવીસ જાન્યુઆરી આમ તો બાવીસ જાન્યુઆરી એટલે પોષ શુક્લાવ બારસ દર વર્ષે જયારે આનો પાટોત્સવ થશે એટલે તિથિ ધ્યાનમાં રાખીને પાટોત્સવ થશે સુવર્ણ તારીખ અખંડિતતા નો ઉત્સવ છે રામાય રામ ભદ્રાય રામચંદ્રાય રેતસે રઘુનાથાય નાથાય પતય નમ આ બાવીસ તારીખ ને માત્ર જે સરકારે રજા જાહેર કરી છે આ રજા ખરેખર ભગવાન શ્રી રામ ની કહી શકાય સિત્તેર વર્ષ સુધી રામનવમી રજા મળી પણ આપણા પાંચસો વર્ષ સુધી જે લોકોએ રાહ જોઈ આપણા એક લાખ એસી હજાર જેટલા લોકોએ શહીદી વોરી છે બાબરના આક્રમ લઈને ઔરંગઝેબના આક્રમથી લઈને ઓગણીસો સુધીના જે પણ આની અંદર થયું છે

કે ખરેખર આ જે રજા આપી છે સરકારે એ ભગવાન શ્રી રામ ના અર્થે આપી છે દિવાળી ઉત્સવ છે આનંદ ઉલ્લાસનો ઉત્સવ છે રાજપાટ એક રામ રાજ્યની સ્થાપના કરે છે એનો ઉત્સવ હોય છે પરંતુ એક એવું ચોક્કસ કહેવું જોઈએ કે સનાતન ધર્મનો જે જાગૃતિ છે એ જાગૃતિનો વિજય થયો છે એકસો ચાલીસ કરોડના લોકો ગમી રહી છે દીવડા પ્રગટાવવા ગમશે પ્રસાદ બનાવવો ગમશે કારણ કે વાસ્તવની અંદર આપણા ભારત જેવા દેશમાં જે મુખ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણે કહીએ કે કૃષ્ણ વિષ્ણુ અવતાર શંકર હજુ બે બંધન છે પરંતુ એક બંધન ખુલ્યું એટલે એમ કહી શકાય કે વાસ્તવમાં ખરેખર આ હિન્દુસ્તાન માં અખંડતા આવે છે અખંડ ની ચોક્કસ બનવા જઈ રહ્યું છે અને જે પણ નેતૃત્વ કરે છે એમને પણ ધન્યવાદ છે અયોધ્યા જે રીતે સજ્યું છે રોજના દોઢ લાખ લોકો આવે દર્શન કરવા આવશે બે હજાર રૂપિયાએ ખર્ચે તો રોજના ત્રણસો કરોડની આવક થશે અને તમે જુઓ બત્રીસ લાખ કરોડ રૂપિયાની આવક જ્યારે એક વર્ષમાં અયોધ્યાની થાય તો એ એક આ ઉન્નતિનું માધ્યમ બનશે આ રીતે જે રીતે સજાવવામાં આવી છે જે રીતે આને

બહુ જોરદાર વાત કહી કે અત્યારે તમામ લોકોના મનમાં અત્યારે વર્ષે જય શ્રી રામ અને દિલ પણ વર્ષે જય શ્રી રામ બહુ સાચી વાત છે શૈશો અત્યારે મેં શરૂઆત

જે સીતાહરણ હતું દ્રૌપદી પછી લંકા જે બંને એ માટી લાલ થઈ એ માટી લાલ થવા પાછળનું જે કઈ મોટા મોટું કારણ હતું તો સ્ત્રી સન્માન હતું એટલે કદાચ આપણે અત્યારે ઇક્વાલિટીની ઘણી બધી વાતો કરીએ છીએ પણ ઇક્વાલિટી ની જરૂર નથી આ ક્યાંથી શીખ્યા છે તો આ બધું રામાયણ માંથી આપણે બધું શીખેલા છીએ કે સ્ત્રીને બિલકુલ સ્ત્રી બાજુના આસન પર જ બેસે રામ હોય ત્યાં જ સીતા હોય એટલે આ હું એક ઘટના ઘટી રહી છે ખૂબ જ નસીબવાળી પેઢી છીએ કે આપણા જીવનકાળ દરમિયાન આ વાત બની રહી છે આવનારા વર્ષોમાં આ પેઢી એના આવતી ત્રીજી ત્રણ ચાર પેઢી જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આ બાવીસ જાન્યુઆરી બે ના ચોવીસના ચોક્કસ ગાશે અને એ પ્રકારનો ઉત્સવ અત્યારે થઈ રહ્યો થઈ થશે રાધર અને બહાર જે પ્રકારનો માહોલ છે સવારે સાડા પાંચ પાંચ થી ભજન મંડળીઓ નીકળતી રસ્તા ઉપર જોવા મળી રહી છે અને રાત્રે મોડી રાત સુધી જ્યારે

સાથે ભારત ની વાત નથી કરતો ટાઈમ સ્કવેર હોય કે પછી દુબઈ હોય દરેક અત્યારે જ્યાં હોય ત્યાં બધે જય શ્રીરામ જય શ્રીરામ જોવા મળી રહ્યો છે ચોક્કસ ધર્મ ની આ જીત થઈ છે સનાતન ધર્મ એટલે સનાતન સનાતન ની વ્યાખ્યા જે છે એનાથી દૂર છે સનાતન ને હરાવી નથી શકાતો સનાતન ને જીતી નથી શકાતો સનાતન છે સનાતન જ રહેવાનું છે એટલે સનાતન ની આ સ્વીકાર્યતા છે આપણા ભારતની જે હિન્દુ જીવન છે તેવું પણ આ ઉપરથી કહી શકાય જે હિન્દુ જીવન શૈલીથી આપણે જીવન જીવીએ છીએ જે અને જે સમાજ જીવન આપણું છે એની આ સ્વીકાર્યતા છે રામને આદર્શ કેમ માનવામાં આવે છે કે રામ થકી એક આખો સમાજ આપણે જે નિર્માણ પામ્યો છે જે રામ સીતા નું આદર્શ દાંપત્ય જીવન કે રામ અને આ દશરથ વચ્ચેના સંબંધો પિતા પુત્ર કે એના પછી જે આખી રામાયણ અત્યારે આખું રામાયણ બોલવા જઈએ તો તમારા ત્રીસ મિનિટ તો ઘણી બધી ઓછી પડી જશે એટલે રામાયણની અંદર રહેલા તમામ પ્રસંગ ગુરુ પ્રત્યે આદર છે તમામે તમામ જે કઈ ઘટનાઓ છે રામાયણ ની અંદર બનેલી છે એનો આ સ્વીકાર છે અને ફક્ત એવું નથી કે એકસો ચાલીસ કરોડ ભારતીયો કરે છે આજે સંપૂર્ણ વિશ્વ એનો સ્વીકાર કરી અને આગળ ચાલી રહ્યું છે તમે જુઓ કે નેગેટિવ છે ટીકા અને પણ હિન્દુ સનાતન સ્વીકારીને ચાલ્યું છે ગીતા ઉપર પણ ટીકા લખાય છે તો આપણા એક સનાતન ધર્મની એક સરસ મજાની એક વાત રહી છે કે મારી ટીકા કરો તો હું તમને બંધુ કે ગોળી નહીં આપીશું આપણે શાસ્ત્રાર્થ કરવા માટે ઉતરીશું એટલે ચર્ચા

છે છે આ દાડો શરૂઆત એક આરંભ હું આરંભ તરીકે જોઉં છું ભાઈ બિલકુલ સાચી વાત છે મુકેશભાઈ અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં તમામ જગ્યાએ જય શ્રી રામ જય શ્રી રામ જ અત્યારે જોવા મળી રહ્યું છે શું કેશો આપના લઈને પણ

કલ્પનાથી નહીં કરુણ ભાવનાનું સ્વરૂપ હતું અને બાળકાંડમાં એમના રામાયણની બાળકાંડમાં પણ કરેલું છે કે સિદ્ધવર્ણ છે મયુરકંઠી સમાન એમનું સ્વરૂપ હતું અને રામજીના પુત્ર એ જે મૂળ અયોધ્યામાં જે મંદિર બનાવ્યું હતું ને જ્યારે એ સમયમાં ત્રેતાયુગમાં એક કુશે એમના પુત્ર કુશે બનાવ્યું હતું અને પંદરસો માં બાબરે તોડ્યું હતું એટલે જે મૂર્તિ બની છે એ મૂર્તિ આહલાદક છે અને ખરેખર મૂર્તિના દર્શન તો પ્રાણ પ્રતિષ્ઠા પછી જ કરાય એનો પણ શાસ્ત્રમાં દોષ લાગેલો છે એટલે કદાચ જોઈએ છો તો આખે પાટા બાંધેલા હોય છે અને એની જે બધી વિધિઓ હોય છે દ્રુતાધિવાસ ફલાધિવાસ જલાધિવાસ અવસાદ દિવાસ અને છેલ્લે પુષ્પાધિવાસ પછી મધ્યાધિવાસ અને શહેનાધિવાસ આ બધી વિધિઓ હોય છે અને સલાકા વિધિ કહેવામાં આવે છે ત્યારે એ એની જે બીજી દ્રષ્ટિ છે એ મનુષ્ય ઉપર પડતી હોય છે જયારે પાટો ખોલે ને પ્રથમ દ્રષ્ટિ હોય એને ક્રૂર દ્રષ્ટિ કહેવાય છે એટલા માટે જયારે પ્રતિષ્ઠા હોય ને ત્યારે મંદિર આગળ અરીસો રાખવામાં આવે છે મૂર્તિ આગળ

આજ સંસ્કાર આપણા વેદની અંદર લખેલા છે અને એ વેદના સંસ્કાર અનુસાર આ બધી વિધિ કરવામાં આવે છે એટલા માટે એને વૈદિક વિધિ કહેવામાં આવે છે અને વૈદિક વિધિથી ઘણા બધા ત્યાં વિદ્વાન પંડિતો છે પ્રખંડ પંડિતો છે અને પંડિતો દ્વારા ત્યાં જે વિધિ કરવામાં આવે છે અને વિધિમાં કોઈ ત્રુટી નથી રહેતી એટલે એના પણ જે રિપોર્ટ્સ જોયા છે ખૂબ જ લાંબી વિધિ છે સાત દિવસ ચાલનારો ઉત્સવ છે જનરલી આમ તો ત્રણ દિવસ માં પ્રતિષ્ઠા થતી હોય છે પરંતુ આ તમામ વિધિઓને પૂરી કરવા માટેની જે લાંબી પ્રોસેસ છે કુટીર થી લઈ આપણે મોદી સાહેબ પણ પ્રાયશ્ચિત વિધિ કરી પ્રાયશ્ચિત વિધિમાં એવું હોય

હું એમને કહેવા માંગુ છું કે અત્યારે જે પણ ત્યાં મૂર્તિ છે ને એ ચલ મૂર્તિ છે એક આટલી વેદ જેટલી હોય અને શાસ્ત્ર ની અંદર ચલ મૂર્તિ ની વ્યાખ્યા આટલી છે અને અચલ મૂર્તિ ની વ્યાખ્યા તમે મૂર્તિ મોટી બનાવો એની છે એટલે ખરેખર ત્યાંથી મૂર્તિ જયારે હટી ગઈ છે ત્યારે હતી જ નહીં મંદિર તોડાઈ ગયું છે એટલે હવે ઈશ્વરના પ્રાણ ગુરવાની આપણી કોઈની તાકાત નથી પરંતુ જ્યારે મંદિર સ્થાપિત પ્રાણ પ્રતિષ્ઠા મંદિર ની અને ગર્ભગૃહની મૂર્તિ ની અંદર આત્મા 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 પ્રવેશ હોય છે એટલે આપણે એને જીવ પણ કહીએ છીએ પ્રાણ પણ કહીએ છીએ એટલે એની એક અલગ વિધિ છે એટલે ખરેખર પ્રાણ પ્રતિષ્ઠા ગર્ભગૃહ ની થાય છે ગર્ભગૃહ એટલે બહુ સમજવા જેવી વાત છે વૈદિક વાત છે કે સ્ત્રીનો ગર્ભ રહે ને એટલે તાત્કાલિક જીવ આવતો નથી પેલા એનું ગર્ભનું બંધારણ બને છે ચાર છ મહિના રહ્યા પછી જીવ આવે છે એટલે આની બહુ સરસ વાત એ છે કે આમાં જે પ્રાણ પૂરવાની જે પ્રોસેસ છે ને

राम शरीर का जीव पंच तत्व और प्राण है राम मर्यादा समान पुरुषों में उत्तम पुरुष है राम रघुकुल के वचन पालक है राम राज्य के प्रमाण के स्थापक है राम जीवन जीने की प्रणाली का मार्ग है राम नारी शक्ति के उद्धारक है राम असत्य पर सत्य का चिन्ह है राम असहाय जीव के सहायक है राम पिता का आज्ञाकारी पुत्र है राम त्याग और समर्पण का प्रतीक है राम सनातन समाज व्यवस्था का प्रमाण है और राम शस्त्र और शास्त्र के पारंगत है

એ સમજણ આપવી પડશે ત્યારે એ આવનારા સંતાનોને આવનારી પેઢીઓ ને અને એના માટેની સક્ષમતા સજ્જતા બધું જ કેળવવું પડશે એટલે હું કહું છું કે આ શરૂઆત છે આ રામ મંદિરની તમે જે કઈ કાયદાકીય લડાઈઓ લડી અને આપણે રામ મંદિરને પામ્યા છીએ અને હવે આ રામ મંદિર ફરી પાછો કોઈ આતંકી કે કોઈ વિધર્મી કે કોઈ અધર્મી રાવણ હિન્દુ જ હતો

કારણ કે ચલો આપણે હું તો રામ મંદિરની તો અત્યારે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે કેદારનાથ તરફ અત્યારે તો જે યુથ જઈ રહ્યું છે હરિદ્વાર બાજુ જઈ રહ્યું છે રામેશ્વરમ જઈ રહ્યા છે એટલે ક્યાંક યુથ આ વખતે એમ કહેવાય કે હમણાં હમણાં જે ચલો ડ્યુ ટુ ઇન્સ્ટાગ્રામ રીલ્સ પણ આપણે કહી શકીએ કે ના અત્યારે રીલ્સ બનાવવાના કારણે પણ અત્યારે ધર્મ તરફ વળ્યા છે ખરી લોકો એટલે જેને રિલીજિયસ ટુરિઝમ કહે છે ને એના તરફ બહુ જ બધા લોકો નીકળી ચૂક્યા છે અત્યારે અને મેં હું એવા ઘણા બધા લોકોને ઓળખું છું કે એમ કે છે કે મેં દ્વાદશ જ્યોતિર્લિંગ પતાવી દીધા હવે હું ચાર ધામ કરું છું હવે બીજા ચારધામ જે આપણે બદ્રીપુરી દ્વારકાપુરી જગન્નાથપુરી કહીએ એ ચાર ધામ અમારે કરવા છે એટલે આ રીતે કોઈને એકાવન શક્તિપીઠ કરવી છે જો કે હજી એક આપણી શક્તિપીઠ હજી ત્યાં બાકી છે બલુચિસ્તાનમાં છે માહિંગળા ત્યાં બેઠી છે એટલે આપણે શકીએ કટાશ રાજ મંદિર પણ હજી બાકી છે ત્યાં એટલે જ્યાં રાવલપિંડી રાવલ ની પિંડી છે પગ છે ત્યાં જે અંગુઠો રાવલ નો ત્યાં છે મહારાવલ નો મહાદેવનો એટલે ઘણું બધું કામ બાકી છે શરૂઆત છે અને આ શરૂઆત તરીકે સારું છે સાચું છે પાછી ઉભી થાય અને એટલું તો નક્કી છે કે ભારત ક્યારેય સામેથી આક્રમણ કરવા ક્યારેય ગયું નથી અને જશે નહીં આપણે હંમેશા ડિફેન્સિવ રમ્યા છીએ એટલે પશ્ચિમના દેશો જરાય ગભરાવાની જરૂર નથી ભારત તરફથી અને ભારત

સાથે શૈશવભાઈ અને મુકેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ઉત્સાહનો માહોલ છે ઉમંગનો માહોલ છે હવે જોવાનું એ રહ્યું કે બાવીસમી તારીખે કેવા પ્રકારનો માહોલ અત્યારે આવતો જોવા મળશે અને ત્યારબાદ જ્યારે જાહેર જનતા માટે તેના અત્યારે આવતો જે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે તે તો જોવાનું જ રહ્યું તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં બસ આપશો નમસ્કાર જય શ્રી રામ